કચ્છ કલેક્ટરના આદેશ મુજબ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામક ફ્લોઈંગ સ્કોડ મેહુલ શાહ તથા તેઓની તપાસની ટીમ દ્વારા 4/10/24 મોડી રાત્રે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ વિશે ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી હતી, જે દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવેલ છે. તે જ રીતે ઘાઘોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય 2 ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતા ઝડપી પાડવામાં આવેલ છે. આમ કુલ મળીને 18 ટ્રકોને ગેરકાયદે ખનીજ વહન બદલ સીઝ કરી આશરે 5,40,00,000 મુદ્દામાં લાકડિયા તથા ઘાઘોદર પોલીસ સ્ટેશન કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે. કાર્યવાહી બદલ સદર વાહન માલિકો પાસેથી કુલ મળીને 54,00,000 રૂપિયાની દંડકીય વસૂલાત કામગીરી ફ્લાઇંગ સ્કોડ કચ્છ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે. સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી, અબડાસા. પાટડી ખાતે રૂપિયા 3.80 કરોડના રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીથી સડલા તથા પાટડીથી હિંમતપુરા સુધીનો રોડ વારંવાર બિસ્માર બની જતા વાહન ચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રોડ પર મોટા ખાડા પડી જવાને કારણે રોડ પરથી પસાર થતા વાહન ચાલકો તોબા પોકારી ઉઠ્યા છે. આજે પાટડીથી હિંમતપુરા સુધીના રોડનું નવીનીકરણ રીસરફેસ રૂપિયા 1.64 કરોડના ખર્ચે તથા પાટડીથી સડલા નવીનીકરણ રીસરફેસ અંદાજે રૂપિયા 2.19 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય જયેન્દ્રસિંહ છાલા, લખતર. નમસ્કાર. રાજ્યના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મારફતે મારી દસાડા વિધાનસભા વિસ્તારના અનેક રસ્તાઓના રોડના કામો મંજૂર કર્યા છે. તે પૈકી આજ રોજ તારીખ 3/10/2024 પાટડીથી સડલા રોડનું રીસરફેસનું કામ, કે જેમાં બોક્સ કલવર્ટ, પ્રોટેક્ટિવ વોલ અને રોડને ફરીવાર ડામરનું કામ કરવાની કામગીરીના 2,19,37,800 રૂપિયા મંજૂર થયા છે. તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. એ જ પ્રકારે પાટડી હિંમતપુરા રોડનું પણ રીસરફેસનું કામ, એમાં પણ એચપી ડ્રેન, સીસી રોડ, પ્રોટેક્શન વોલ અને હયાત ડામર રોડને ફરીને નવીનીકરણનું કામ 1,64,39,800 મંજૂર થયા છે. તેનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું. આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને જૂનાગઢના પ્રભારી માનનીય દિલીપભાઈ પટેલ, અમારા તાલુકા પંચાયતના પ્રમુખ બેન લતાબેન પટેલ, એ જ પ્રકારે નગરપાલિકાના પ્રમુખ બેન ચંદા રાણા, તેમજ તાલુકા ભાજપના પ્રમુખ સોનાજીભાઈ ઠાકોર, શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ અને પાર્ટીના અનેકવિધ આગેવાનો એ સડલા ગામે પાટડી સડલા રોડનું ખાતમુહૂર્ત, તેમજ હિંમતપુરા ગામે પાટડી હિંમતપુરા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. અને જેના કારણે જે આ બંને રસ્તાઓ એ 7 વર્ષ કરતાં વધારે સમય થઈ ગયેલો હોય, રસ્તાઓનું નવીનીકરણ થતાં લોકોમાં પણ આ રોજ ખાતમુહૂર્ત કર્યું એટલે લોકોમાં પણ ખુશીની લહેર જોવા મળી. અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આ તકે લોકોએ પણ આભાર માન્યો અને એક વિસ્તારના ધારાસભ્ય તરીકે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ અનેકવિધ રસ્તાઓ મંજૂર કર્યા છે. તે પૈકી આ 2 રસ્તાઓનું આજે ખાતમુહૂર્ત થયું છે.
જૂનાગઢમાં માનવતાની મહેક કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું. જૂનાગઢ પોલીસ તથા દાસારામ બિલ્ડરના સૌજન્યથી માનવતાની મહેક કેન્દ્રને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જૂનાગઢ પોલીસ તથા દાસારામ બિલ્ડર્સના સૌંદર્યથી સમાજના જરૂરિયાતમંદ માટે કાયમી કેન્દ્ર માનવતાની મહેક રેલવે સ્ટેશન રોડ LCB પોલીસ પાસે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભૂતભટ્ટી. જેમને કશુંક આપવું છે અને જે લોકો જરૂરિયાતમંદો છે આ બંનેની વચ્ચે કડીરૂપ આજે LCB ઓફિસ જૂનાગઢ સ્ટેશન રોડ ખાતે માનવતાની મહેક નામનું આ એક કેન્દ્ર દાસારામ બિલ્ડર્સના સૌજન્યથી જૂનાગઢ પોલીસે આજે શરૂ કર્યું છે. નવરાત્રિના આ પ્રથમ દિવસે જે લોકો પોતાની ઘરે રહેલા જૂના નવા કપડાં, બૂટ ચપ્પલ અથવા જે બાળકો ભણી ગયા છે તો એમના પુસ્તકોના સેટ વ્યવસ્થિત કરીને મૂકી જાય, તો જે બાળકોને જરૂરિયાત છે, જે લોકોને જરૂરિયાત છે એવી ચીજવસ્તુઓ, પુસ્તકો, બૂટ ચપ્પલ, કપડાં અહીંથી લઈ જઈ શકે, અથવા તો કોઈ જન્મદિવસ, પુણ્યતિથિ નિમિત્તે કોઈને સૂકો નાસ્તો, ડ્રાય નાસ્તાના પેકેટ્સ વગેરે, અહીંયા મીઠાઈના પેકેટ્સ વગેરે મૂકી જાય તો એ પણ જરૂરિયાતમંદો અહીંથી જાતેથી પસંદ કરીને સ્વયં એમને સન્માનપૂર્વક લઈ શકે એ માટેની વ્યવસ્થા અહીંયા કરવામાં આવેલી છે. દિવસ દરમિયાન સવારના 9 વાગ્યાથી સાંજના 6, 6:30, 7 વાગ્યા સુધી આ છે એ કેન્દ્ર ખુલ્લું રહેશે, જેથી કરીને જેમને કશુંક આપવું છે એ ગમે ત્યારે અહીંયા ચીજ વસ્તુઓ મૂકી શકે છે અને જૂનાગઢ શહેરના જરૂરિયાતમંદ લોકો પોતાની પસંદગી પ્રમાણે અહીંયા રહેલી ચીજવસ્તુઓને માન સન્માનપૂર્વક લઈ શકે એ માટે આજે માનવતાની મહેક કેન્દ્ર છે એ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ કેન્દ્ર છે એ જૂનાગઢની જનતા દ્વારા જ સંચાલિત રહેશે અને જૂનાગઢના જરૂરિયાતમંદો માટે રહેશે. એટલે એ જે લોકો અહીંયા છે, જૂનાગઢની જનતા જેમને કશુંક આપવું છે, એ લોકો અવશ્ય એમની જાતે અહીંયા જોઈ પણ જાય, અહીંયા શું ચીજવસ્તુઓ ખૂટે છે, શું મૂકવી છે એ મૂકી જશે અને જરૂરિયાતમંદો પોતાની રીતે લઈ જશે. હું આ જૂનાગઢની જનતા માટે આ ખુલ્લા મૂકી અને સૌને શુભેચ્છા આપું છું કે જરૂરિયાતમંદ લોકો આ સન્માનપૂર્વક અહીંથી લઈ જઈ શકે. હું છું અરવિંદ દાસારામ, દાસારામ બિલ્ડર્સ. આજના માનવતા મહેકનું જે SP સાહેબ દ્વારા ખુલ્લું મૂકવાના, ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોળિયા દ્વારા આજે ખુલ્લું મૂકવામાં આવેલું છે. આ માનવતાનું મહેક જે છે એ જરૂરિયાતમંદ લોકોને કેમ સહભાગી આપણે બની શકીએ એનું ઉદાહરણ આજે SP સાહેબે પૂરું પાડ્યું છે. કારણ કે સાહેબે જે બોટાદ SP હતા ત્યારે આવી રીતે માનવતાનું ત્યાં મહેક ચાલુ હતું. એ દરમિયાન સાહેબે મને એક વાત કરી કે આપણે જૂનાગઢની અંદર આવું એક આપણો વિચારો છે. એ વિચારોને મેં તરત પ્રાપ્ત કરી લીધા સાહેબને. આ જે કંઈ પણ જસ જાય છે માનનીય SP સાહેબને જાય છે, કારણ કે એમના સારા આવા વિચારોથી અમે તો એક નાનકડી પહેલ કરી છે કે જૂનાગઢના જનતાને અમે આહ્વાન કરીએ છીએ કે આપના જે કંઈ પણ ચીજ વસ્તુ વધારાની હોય એ આપ અહીંયા મૂકી જાઓ અને જરૂરિયાતમંદ લોકો છે એમને જરૂરિયાત પ્રાપ્ત થાય. કારણ કે ભવિષ્યની અંદર હું પણ એક આ માનવતાની મહેકનો લાભાર્થી છું. કારણ કે મેં પણ પોતાએ આજે દાસારામ બિલ્ડરએ પૂછ્યું તો ભવિષ્યની અંદર હું પણ ચિત્તાખાના ગાભા ગલીના જે એમાંથી આવા કપડાં લઈને પહેરેલ છે એટલે મને ખબર છે કે જરૂરિયાત શું હોય આપણે કોઈને પણ કહી ના શકતા હોય. પણ આ જે કંઈ પણ આપણે મૂક્યું છે ને જે કર્યું છે કે જેની અંદર લોકો જે જરૂરિયાતવાળા છે એ પોતે પૂરો લાભ લઈ શકે, તો જૂનાગઢની જનતાને અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ આપણું છે અને આપણે અમે એકબીજાને મદદરૂપ થવાનું છે. બસ જય હિન્દ, જય ભારત. જૂનાગઢ ભાજપના ધારાસભ્ય અધિકારીઓને ઉધડો લીધો. ધારાસભ્ય સંજય કોરડિયાએ રસ્તાના ટેન્ડરિંગ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારીને તતડાવ્યા. ધારાસભ્ય અરવિંદ લાડણીએ જિલ્લા ખેતીવાડી અધિકારીને લીધા આડે હાથ. ધારાસભ્ય લાડણીએ જિલ્લા વિકાસ અધિકારીની કામગીરી સામે પ્રગટ કર્યો રોષ. ખેતીવાડી અધિકારી ઉપર રોષ ઠાલવ્યો અરવિંદ લાડણીએ. ખેતીવાડી અધિકારીને યોગ્ય કામગીરી કરવા સૂચના આપવામાં આવી. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભૂતભટ્ટી. જૂનાગઢ રેલવે ટ્રેક નજીક સિંહ દેખાતા ટ્રેન રોકાઈ. જૂનાગઢ અમરેલી મીટર ગેજ ટ્રેન અટકી. વિસાવદરના તોરણિયા પાસે ટ્રેન થંભી ગઈ. 2 સિંહ રેલવે ટ્રેક પર આવી ચડ્યા હતા. ટ્રેન ડ્રાઈવરે સમય સૂચકતા વાપરીને લગાવ્યું હતું બ્રેક. સિંહ અંગે વન વિભાગે કરાવી જાણ. 30 મિનિટથી ટ્રેક રેલવે ટ્રેક ઉપર રોકાઈ હતી. ટ્રેનમાં રહેલા મુસાફરો પણ અટવાયા. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ ભૂતભટ્ટી.
જૂનાગઢ શહેરના મેઘાણી નગર વિસ્તારમાં સિંહના આંટા ફેરા. મોડી રાત્રિના સમય મેઘાણી નગર વિસ્તારમાં સિંહ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો. સ્થાનિક રહીશો દ્વારા સિંહના આંટા ફેરાના મોબાઈલ વિડીયોમાં વાયરલ થયા છે. હજુ બે દિવસ પહેલા મધુરમ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. ગઈકાલે મેઘાણી નગરમાં સિંહ દેખાયો છે. શહેરીજનોમાં ફફડાટ ફેલાયો. અનેક વખત વન્ય પ્રાણીઓ ખોરાકની શોધમાં રહેણાંક વિસ્તારમાં પણ આવી જતા હોય છે. ગિરનાર અભયારણ્યમાં નજીકના રહેણાંક વિસ્તારમાં વન્ય પ્રાણીઓ આવી જવાની ઘટના જાણે સામાન્ય બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધભટ્ટી. સાણંદ બાવડા વિધાનસભાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. ધારાસભ્ય કનુભાઈ પટેલના જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે લોકાર્પણ કરાયું. સ્ટોરી રિપોર્ટ બાય ગણેશ રાવત, સાણંદ. દેશના ગૃહપ્રધાન અને સહકાર મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા સાણંદ બાવડા વિધાનસભા કાર્યાલયનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આ ઉદઘાટનની અંદર સાથે સાથે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. 2024ના લોકસભાના ઇલેક્શન બાદ પ્રથમવાર ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ સાહેબ સાણંદ વિધાનસભાની અંદર આવ્યા હતા એટલે એ અંગતમાં એના અનુસંધાનમાં આજે સ્નેહ મિલનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અને સ્નેહ મિલનની અંદર સાણંદની જનતાએ જે 2024ની ઇલેક્શનની અંદર જે એમના વોટ રૂપી આશીર્વાદ આપીને સાણંદ વિધાનસભાની અંદરથી 1 લાખથી પણ વધારે લીડ અપાવી છે એ બદલ એમનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. અને આ કાર્યાલયથી અહીંની જનતાને ખૂબ જ એમના કામ જે છે ઇઝીલી પતે એના માટે પણ શુભેચ્છાઓ પાઠવી હતી. આપ સૌ અહીં આગળ મીડિયાના મિત્રોએ પણ અમારા બધાનો અહીં આગળ તમામ લોકોને આજે કોઈ એવું કે જાહેર સભા નથી પણ આજે તમામ લોકો 2024ના ઇલેક્શન જે 2024નું ઇલેક્શન હતું એના ત્યારબાદ સાહેબનો એવું વાત હતી કે તમામે તમામ કાર્યકર્તા હોય જે પેજ પ્રમુખ હોય પાર્ટીના તાલુકા સદસ્યો હોય જિલ્લા સદસ્યો હોદ્દેદારો હોય એ તમામ લોકોની સાથે એમને મળવું છે અને મળીને એમની સાથે ભોજન પણ કરવું છે. 2024ના ઇલેક્શનમાં જે પ્રજાએ જે મતરૂપી આશીર્વાદ આપે છે ખૂબલે ને ખૂબલે જે ગ્રામ્ય વિસ્તાર કહેવાય ગ્રામ્ય વિસ્તારની અંદરથી 1 લાખની લીડ એક ખૂબ મહત્વની લીડ કહેવાય લીડ આપી છે એટલે સાહેબે એમનો આભાર પણ વ્યક્ત કર્યો. તમામ સાણંદ વિધાનસભાની અંદર ઘણા બધા વિકાસના કામો થઈ ગયા છે. હમણાં જ પણ બીજા પણ 20 કરોડના રોડ અને રસ્તાના પણ એ પણ કામો ચાલુ થઈ ગયા છે. એક બાવળાની અંદર હોસ્પિટલ બનવાની છે એના પણ કામો ચાલતા ઘણા બધા અહીંયા આગળ અતિશય આપણે જેટલું કલ્પના નહીં કરવું હોય એથી પણ વધારે વિકાસના કામો થયા છે. અને અમિતભાઈ શાહ સાહેબ આવ્યા બાદ લગભગ સાણંદ વિધાનસભાની અંદર 5-1 હજાર કરોડથી પણ વધારે વિકાસના કામો થયા. સાણંદ જીઆઈડીસીની અંદર પણ આપ સૌ પણ જાણો છો અને બધાને ખબર છે એમ કે એક અહીંયા આગળ સૌથી મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ બની રહ્યું છે. આપ જાણો એમ અહીંયા આગળ ટાટા ફોર્ડ હિતાચી કોલગેટ પાર્લે નિવિયા પીએનજી માઇક્રોન સેમી કન્ડક્ટર 3 જેવી સેમી કન્ડક્ટર કંપની આવી છે. માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે. ખુશખબર 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 કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવી માં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે. તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખત્રાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે. તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં મુલાકાત કરો. સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ. સંપર્ક નંબર 98 7 91 22 352.